विद्यार्थी मित्रों धोरण छ विषय छे सामाजिक विज्ञान पाठ छे आपनो चौथो भारत नी प्रारंभिक राज्य व्यवस्था आपणे भाग ए पाठ एक बे ने त्रण जोया पाठ एक मां हतुं के इतिहास जाणो के इतिहास मां शुं हतुं तो अभिलेखो ताम्रपत्रो ताळपत्रो हतो त्यार पछी बीजो पाठ हतो के आपणो आदिमानव थी स्थायी जीवन की शुरुआत के जे आदिमानव हता केवी रीतना एमनो स्थानिक एटले के स्थायी जीवन जीव्या एना विषय हतो अने त्रीजा पाठ मां हतो के प्राचीन नगरो अने ग्रंथो तो ए प्राचीन नगरो अने ग्रंथो परथी आपणा भारतनी जे संस्कृति छे जे सभ्यता छे एना विषेनी आपणने माहिती मळी तो एज ग्रंथो अथवा एज प्राचीन नगरो छे जेना परथी आपणने आज भारतनी प्रारंभिक राज्य व्यवस्थानी माहिती आ पाठमां आपणे मेळवीशुं तो जुओ के भारतनी जे राजकीय व्यवस्था अने संस्थाओ छे एना विषे आपणे वेदो महाकाव्यो अने बौद्ध ग्रंथोमांथी माहिती प्राप्त થાય છે અને ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કપિલાય શાસન વ્યવસ્થા જેવું હતું એટલે કે નાના નાના સ્વરૂપો જેવું હતું તેના વડાને રાજન્ય કહેવામાં આવતા જેની ચૂંટણી થતી એટલે ઋગ્વેદ જ્યારે વેદોનો સમય હતો અને એ ઋગ્વેદ કાલીન સમય હતો એની અંદર જે રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું તો કપિલાય સ્વરૂપ હતું અને એનો જે વડો હતો એ વડાને રાજન્ય કહેવામાં આવતા અને તેની પણ ચૂંટણી થતી સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી એટલે ઋગ્વેદ કાલીન અને વૈદિક કાળ પછી ભારતમાં જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા આવી એટલે કે રાજપૂતો બી આવ્યા મુગલ વંશો બી આવ્યા મગધ લોકોના બી વંશો આવ્યા પછી દિલ્હી સલ્તનત આ બધા એમના રાજાઓ થઈ ગયા અને બધાના વંશજો એક પછી એક રાજા બને છે હવે વિચારો કે વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતના કરવામાં આવે છે વર્તમાન સમય એટલે આજનો સમય તો આજના સમયમાં નેતાની પસંદગી ચૂંટણી દ્વારા જ કરવામાં આવે છે જેવી રીતના ઋગ્વેદ કાલીનમાં પણ જે રાજાને પસંદ કરવામાં આવતો એ પણ ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવતો એવી જ રીતના આજના એટલે કે વર્તમાન સમયમાં પણ ચૂંટણી દ્વારા નેતાને પસંદ કરવામાં આવતો ત્યાર પછી છે જનપદ કોને કહેવાય જનપદ તો એ જુઓ કે ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવતા જનપદ એટલે શું તો જનપદ એટલે માનસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાય સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી એટલે આપણે આગળ જોયું કે ઋગ્વેદકાલીનની વ્યવસ્થા તો એનો વડો જે હતો એને રાજન્ય કહેવાતો તો એના કરતા જે આ જનપદ છે તો એ એક વિશિષ્ટ જ કહી શકાય એવી રાજ્ય વ્યવસ્થા હતી એની અંદર કુરુ પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યનો પણ સમાવેશ થાય છે એ હતું જનપદ હવે છે મહાજનપદો તો આ જે મહાજનપદો છે એ 16 મહાજનપદો છે જે આપણને અંદર અંદર ચોપડીમાં અહીંયા પણ આપેલા છે અહીંયા બાર છે ને બીજા પાછળના પેજ ઉપર છે તો એ જે મહાજનપદો છે એ કેવા છે તો ઈસવીસન પૂર્વે 6 સદીની આસપાસ ભારતમાં આ 16 જેટલા મહાજનપદો જોવા મળે છે અને આ મહાન જો આ જે મહાજનપદો છે એની અંદરથી કેટલાક ગણરાજ્યો અને કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો
હતા અને કોષ્ટકમાં આપણને આપેલા છે જુઓ કે અંગ તો એની રાજધાની ચંપા આજનું આપણે જોઈએ તો આપણું આ છે ગુજરાત છે તો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે તો એવી રીતના તે વખતના જે રાજ્યો હતા તો એ વખતના રાજ્યોની આ રાજધાની છે અને વર્તમાન સમય એટલે કે આજે એ જે સ્થળ છે એ આજે કયા નામે ઓળખાય છે એ છે તો અંગ છે એની રાજધાની ચંપા હતી અને એ આજની આજના દિવસમાં એ પૂર્વ બિહાર તરીકે ઓળખાય છે વજ્જી વૈશાલી એટલે ઉત્તર બિહાર એટલે કે આજનું ઉત્તર બિહાર મલ્લ એની રાજધાની છે કુશીનારા ક્યાં છે તો ગોરખપુર આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ પછી છે કાશી એટલે કે વારાણસી એટલે એની રાજધાની વારાણસી છે વારાણસી ક્યાં આવ્યું તો ઉત્તર પ્રદેશમાં એના પછી છે મગધ તો મગધની રાજધાની તો ગિરિબ્રજ અંદર જોજો એટલે તમને ખબર પડશે એ ક્યાં આવ્યું આજે તો દક્ષિણ બિહાર ત્યાર પછી છે કોસલ હવે આજે મહાજનપદો છે એ મહાજનપદો પાછળ નકશામાં પણ આપેલા છે જો આપણે અહીંયા નકશો તો આ નકશામાં પણ આ જેટલા આગળના જે મહાજનપદો છે એ બધા સ્થળો અહીંયા દર્શાવેલા છે આપણે પહેલા અંગ જોયું તો અંગ જુઓ કે ક્યાં આવ્યું છે તો અહીંયા છે અંગ અને ચંપા પછી વૈશાલી છે તો વૈશાલી જુઓ ક્યાં આવ્યું છે તો એ અંગ અને ચંપા છે એની જ બાજુમાં અંગ અને ચંપા છે એની જ બાજુમાં વૈશાલી છે ત્યાર પછી ત્રીજું હતું સ્થળ મલ્લ તો એ ક્યાં આવ્યું છે તો અહીંયા છે મલ્લ દેખાય છે ને મલ્લ ત્યાર પછી કાશી તો એ પણ અહીંયા દેખાય છે કાશી કાશી પછી છે મગધ તો મગધ ક્યાં દેખાય છે એ જુઓ અંદર નકશામાં ચાલો પછી મગધ પછી અહીં છે મગધ મગધ પછી કયું સ્થળ છે એ જુઓ તો મગધ પછી છે કોસલ તો કોસલ અહીંયા છે ત્યાર પછી છે વત્સ તો જ્યાં આગળ મગધ છે એવું જ ઘટ્ટ અક્ષરનું છે વત્સ કેમાં ઘટ્ટ અક્ષરના છે એ તમને પ્રશ્ન થાય તો એના વિશે હું તમને પછી કહું છું આગળ જોઈએ છે આપણે પછી છે ચેદી તો ચેદી બી શોધો તો ચેદી પણ અહીંયા જ છે આ નકશામાં અંદર શોધી લેજો અહીંયા છે વસની બાજુમાં ચેદી અને ત્યાર પછી છે પાંચાલ તો અહીંયા છે પાંચાલ પછી છે સુરસેન તો સુરસેન આ રહ્યું કુરુ તો કુરુક્ષેત્ર જે દેખાય છે એ કુરુ છે અસ્મક તો એ અહીંયા નીચે છે અસ્મક હવે એની પાછળના છે અવંતી તો અવંતી શોધો કે અવંતી ક્યાં આવ્યું તો અહીંયા ઉજ્જૈનીય છે એની ઉપર અવંતી છે મત્સ્ય તો અહીંયા આપણું જે ગુજરાતનું છે ગુજરાતની ઉપર રાજસ્થાન તો ત્યાં આગળ મત્સ્ય છે પછી છે ગંધર તો ભારતના નકશાની બાજુમાં આ પાકિસ્તાનનો નકશો તો ત્યાં છે ગંધર અને છેલ્લું છે કંબોજ એ ગંધરની ઉપર કંબોજ છે તો એ પણ પાકિસ્તાનમાં આવેલું છે તો આટલા સ્થળો એ પહેલેના જે મહાજનપદો છે પ્રારંભિક આજે પાછળનો પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા તો એ વખતના આ 16 મહાજનપદો છે પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય એક ગ્રંથ છે અને એ ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા જે આપણે નકશામાં જોઈ લીધા છે એના પછી જોઈએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવી હતી તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય
એને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય, એટલે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કહેવાય. અને આ સમયના જે મહાજનપદો છે એ બંને વચ્ચે સત્તા સત્તા માટે હરીફાઈ થતી, એટલે કે સ્પર્ધાઓ થતી. અને એમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યતંત્રો આયા અમલમાં. એની અંદર મેં અક્ષરમાં કીધું હતું કે આ બે ઘાટ અક્ષરમાં છે, વસ અને મગધ. તો એ શેના માટે? કેમ કે એ છે શક્તિશાળી રાજ્ય તંત્રો, તેથી નકશામાં એને ઘાટા અક્ષરે દર્શાવ્યા છે. પછી એ બે સિવાય એક અવંતી છે અને એક કોસલ છે, પણ નકશામાં આપણે જોયા. આ ચારેય રાજ્યો વચ્ચે હંમેશા સ્પર્ધા રહેતી, અને એની અંદર આખરે જે મગધ છે એ મગધ એક શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. તો હવે આપણે મગધ વિશે માહિતી મેળવીશું. તો આ જે મગધ છે, તો મગધ એ રાજશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું. કયા કયા વંશો? તો એક છે હર્યક વંશ, બીજો છે નાગ વંશ, અને ત્રીજા વંશ છે નંદ વંશ. તો આ ત્રણ વંશોએ મગધમાં શાસન કર્યું. તો આપણે પહેલા જોઈએ હર્યક વંશ. તો હર્યક વંશનો જે સ્થાપક છે એ બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર એટલે કે આ જે બિંબિસાર છે એ બિંબિસારનો પુત્ર અજાતશત્રુ એ શાસન પર આવ્યો. તેને પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું. તેને વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લીચ્છીઓને હરાવ્યા, એટલે કે વૈશાલીના જે લીચ્છીઓ હતા એમને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો, એટલે કે વધાર્યો હતો. ત્યાર પછી બીજા છે નાગવંશ. તો નાગવંશ કોણ હતા એ જુઓ, કે હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે, કે જે નાગવંશે એનો રાજા હતા શિશુનાગ, અને એને શાસન કર્યું. અને ત્યાર પછી ત્રીજા છે નંદવંશ. તો નંદવંશમાં જુઓ, મહાપદ્મ નંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મ નંદ ભારતમાં સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. અને સિકંદર જ્યારે ભારત પર આક્રમણ કરે છે એ સમયે આ મગધનો જે નંદવંશનો દન્નન નામનો રાજા છે એ શાસન કરતો હતો. આ હતો આપણો આજનો ભાગ એક. હવે પછી આપણે એના આગળનું ગણરાજ્ય વિશે ભાગ બેમાં જોઈશું.